હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હોપ સો તમે બધા મજામાં હશો અને તમારા ઘરવાળા પણ બધા મજામાં હશે અને સ્વાસ્થ્ય રીતે એકદમ તંદુરસ્ત હશે. અમે સાર્થક ટ્યુટોરિયલ્સ સીએ ઓજસ મહેતા અત્યારે તમારા સમક્ષ આપણે જે લેક્ચર ચાલુ હતા એનામાં આગળ વધીએ છીએ. ગઈકાલના લેક્ચરમાં આપણે એવું સ્ટડી કર્યું હતું કે પાર્ટનરશિપ ફોર્મ જે હોય એનો મને પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવવું પડે છે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવતી વખતે. તો ગઈકાલે આપણે એના ફોર્મેટ ડિસ્કસ કર્યા હતા કે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ કેવી રીતે બને અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ કેવી રીતે બને. આજે આપણે એના રિલેટેડ એક ક્વેશ્ચન કરીએ છીએ કે જેના કારણે આપણને ખબર પડે કે કઈ વસ્તુ એનામાં કઈ વસ્તુ કઈ રીતે એનામાં દેખાય છે. બરાબર છે? ઓકે, તો અહીંયા આગળ આપણે એક ક્વેશ્ચન અહીંયા લખેલો છે, એ ક્વેશ્ચન રીડ કરું છું હું. આ ક્વેશ્ચનની અંદર એનામાં તમને આપેલું છે સરદા એન્ડ જમના આ પાર્ટનર્સ ઓફ એ ફર્મ ધેર કેપિટલ એઝ ઓન 1/4/16 વોઝ રૂપીઝ 30,000 એન્ડ રૂપીઝ 40,000 રિસ્પેક્ટિવલી. ડ્યુરિંગ ધ ઇયર Sharda has withdrawn 6,000 on 1/4/16, while Jamna has withdrawn 8,000 on 1/1/17. Friends, ધ્યાન આપજો, આમાં Sharda withdraw કરે છે 1/4/16 ના. એનો મતલબ જો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ હશે ને તો આખા વર્ષનો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ લાગશે, કારણ કે ઈયર સ્ટાર્ટ ક્યાંથી થાય છે 1/4/16 ના અને પૂરું ક્યારે થાય છે? પૂરું ક્યારે થાય છે? 31/3/17 ના. બરાબર છે? એ જ રીતે જમના વિડ્રો ક્યારે કરે છે? 1/1/17 ના. એટલે કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કેટલા પીરિયડ નું લાગશે? ઇટ વિલ બી ઓફ 3 મંથ્સ, ધેટ ઇઝ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ઓકે, આગળ વધીએ. પ્રોવિઝન ઓફ પાર્ટનરશિપ ડીડ આર એઝ ફોલોઝ. પ્રોવાઇડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ ઓફ 10%. Provide interest on drawings at the rate of 12%. Monthly salary of ₹500 payable to Sharda and annual commission. Annual commission એટલે આખા વર્ષનું કમિશન કેટલું છે? 3000 is payable to Jamna. Okay. On 1/10/16, Sharda has given loan of ₹6000 to the firm. There is no provision in partnership deed for interest on loan. Sharda demands interest at the rate of 10% per annum. Now, see, આપણે જ્યારે પાર્ટનરશિપ ડીડ નું સ્ટડી કર્યું હતું ત્યારે આપણે જોયું હતું કે જો ઇન્ટરેસ્ટ ઓન લોન હોય, બરાબર, અને એ કોઈ પાર્ટનર પાર્ટનરશિપ ફર્મ ને આપે છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ પાર્ટનરશિપ ડીડ માં મેન્શન નથી, તો કેટલા પર્સન્ટેજ પ્રમાણે ઇન્ટરેસ્ટ આવશે? 6% પ્રમાણે. પાર્ટનર ગમે એટલા પર્સન્ટેજ ડિમાન્ડ કરે પણ પાર્ટનરશિપ ડીડ, પાર્ટનરશિપ એક્ટ 1932 શું કહે છે કે જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓફ લોન ગિવન બાય પાર્ટનર ટુ ધ પાર્ટનરશિપ ફર્મ ઇઝ નોટ મેન્શન ઇન ધ પાર્ટનરશિપ ડીડ, ધેન ઇન્ટરેસ્ટ ઇઝ પેએબલ એટ ધ રેટ ઓફ 6% પર એનમ. ઓકે, profit for the year ending on 31/3/17 before above provision is ₹39,820. prepare profit and loss appropriation account and partners capital account. okay, તો અહીંયા તમે આપણે બનાવીએ profit and loss appropriation account for year ending on 31/3/17. અને બીજું બનાવશું આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, જેમાં આપણા કેટલા પાર્ટનર છે? બે પાર્ટનર છે, તો આપણે 2 કોલમનર કેપિટલ અકાઉન્ટ બનાવશું. ડેટ પર્ટિક્યુલર્સ સરદાર
जमना एवज रीते डेट पर्टिक्युलर्स शारदा जमना तो इंटरेस्ट ऑन ड्रॉइंग्स ने आपने क्या रिकॉर्ड कर सो
PNL appropriation માં credit side અને બીજી effect partners capital માં debit side. પણ અહીંયા તમને આપણે calculation કરવી પડશે કે interest on drawings કેટલું આવે. તો interest on drawings is equal to સૌથી પહેલા શારદામાં ઈ ક્યારે withdraw કરે છે? On the first day of the year. તો 6000 multiplied by rate of interest કેટલો છે? 12% multiplied by whole year છે, એટલે કાં તો હું 1 લખી શકું કાં તો હું 12 by 12 કરી શકું. તો આનો આન્સર કેટલો આવશે? 720 રૂપિયા. અને જમનામાં જમના કેટલું ડ્રોઇંગ્સ કરે છે? 8000. ક્યારે કરે છે? 11 ના. તો 12% અને 11 એટલે શું થાય? 3 by 12. હવે સમજો આ 12% છે તો આ 12 કટ અને 00 કટ, તો 80 × 3 કેટલા આવશે? 240 રૂપિયા, બરાબર છે. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઇંગ્સ જે છે ઈ પાર્ટનર્સ પીએનએલ અપ્રોપ્રિએશન માં હું લખું છું ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઇંગ્સ. અહીંયા તમે શારદા અને જમના, શારદામાં 720 અને આનામાં 240, ટોટલ કમ્સ ટુ 960. ઓકે, મૂવિંગ અહેડ, મંથલી સેલેરી ઓફ રૂપીઝ 5000 ઇઝ પેબલ ટુ શારદા. યાદ રાખજો મંથલી સેલેરી છે મહિનાના 500, તો વર્ષના કેટલા થાય? 6000 રૂપીઝ, બરાબર છે. અને સેલેરી અગેન ઇટ ઇઝ એન એક્સપેન્સ ફોર ધ ફર્મ, સો ઇટ વિલ બી ડેબિટેડ ટુ પીએનએલ અપ્રોપ્રિએશન એકાઉન્ટ એન્ડ ક્રેડિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. નાઉ મંથલી સેલેરી ઇઝ પેબલ ટુ શારદા, ટુ સેલેરી શારદા 500 મલ્ટીપ્લાઈડ બાય 12, 6000 રૂપીસ. અને અહીંયા તમે બાય સેલેરી, બાય સેલેરી શારદામાં 6000 એન્ડ એન્યુઅલ કમિશન ઓફ 3000 ઇઝ પેબલ ટુ જમના. અગેન કમિશન ઇઝ પેડ ટુ જમના, એઝ અ રિઝલ્ટ ઇટ ઇઝ એક્સપેન્સ ફોર ધ ફર્મ એન્ડ ઇન્કમ ફોર ધ પાર્ટનર, સો ઇટ વિલ બી ડેબિટેડ ટુ પીએલએલ અપ્રોપ્રિએશન એકાઉન્ટ એન્ડ ક્રેડિટેડ ટુ પાર્ટનર કેપિટલ એકાઉન્ટ. ટુ કમિશન, એન્ડ રિમેમ્બર ફ્રેન્ડ્સ this commission has already been given yearly, so you are not required to make any calculation because yearly commission is given how much? 3000 rupees. So debited to PNL appropriation and credited to partners capital account by commission 3000 rupees. Okay, moving ahead. On 1/10/16, Sharda has given loan of rupees 6000 to the firm. There is no provision in partnership deed for interest on loan. Sharda demands interest at the rate of 10% per annum. Remember friends, as interest has not been defined, interest rate has not been defined in partnership deed, interest will be payable at the rate of 6%. But this interest which is to be paid on partner's loan is to be treated as charge against profit and it is not appropriation of profit, and anything which is a charge against profit will be debited to PNL account and it will not be debited to PNL appropriation account. So interest on loan will be debited to PNL but it will not be debited to what? PNL appropriation. Okay, profit for the year that we had already written. Okay, so entire things are covered. Now I am calculating the profit. Now on credit side, 39820 plus 960 minus 7000 minus 6000 minus 3000, it comes to 24780. This is the amount of divisible profit which will be transferred to which account? Partner capital account. Divisible profit. Now what is the profit sharing ratio? Profit sharing ratio has not been mentioned in the question,
In absence of information, profit and loss will be distributed in which ratio? 1:1. So in divided by 2, it comes to 12,390. Okay. So 40780 and 40780. The second effect of this profit will be on the credit side of partner's capital account by P&L appropriation account. That is what? Divisible profit. 12,390. Now, at last, finding the closing balance of capital, it can be clearly seen that credit side of capital account is more than its debit side. So naturally it will be having a credit balance. So making a total over here, 30 plus 3, 33, 33 plus 6, 39, 39 plus 12, 51,390. And from this I am deducting 6,000. So your answer comes to 45,390. 51390. And 40,000 plus 4,000, 44,000 plus 3, 47, 47 plus 12, so 57,390. And from this 57,390, you are required to deduct 8,000, which comes to how much? 49,390. 57,390 minus 8,000. So 49,390 is the closing balance of capital. This will be written as 2 balance CF and it will be transferred on liability side of the balance sheet as closing balance of partner's capital account. So as credit side was more than debit side, so it is having credit balance. And in a similar manner over here, the credit side of P&L appropriation was more than its debit side. So the difference was divisible profit, which has been distributed among the partners in profit sharing ratio, and no profit sharing ratio has been given in the question. So it will be distributed in equal proportion. Okay friends, thank you very much. Again, I would say one thing to all of you. You are doing a great job by following the instructions of our Honorable Prime Minister by staying at home, and we will be benefiting you by this video lecture. एक बहुत सरस मैसेज आते हैं वाचियों तो कि कोरोना एक अदृश्य वायरस थई ने अपने मारी सके जे पण ई ईश्वर ऊपर भरोसो राखजो जे अदृश्य थई ने अपने बचावी सके जे अने अपने बची कई रीते सकसू घरे रही એટલે ઘર થી બહાર નીકળજો નહીં સ્ટે ટ્યુન સ્ટે ઇન ટચ ચેનલ સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા સાર્થક ટ્યુટોરિયલ્સ બેલ આઇકન ને પ્રેસ કરજો વિડિયો ને લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ સર